મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 21 મે મંગળવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. આણંદમાં ટેન્કર અને પિકઅપ વેન વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 7 લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે 4 લોકો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. આણંદના ગંભીરા ગામ નજીક આ કરુણાંતિકા સર્જાઈ છે. આજે ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 66.87% પરિણામ આવ્યું છે. કુલ 4974 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. જામનગર જિલ્લાનું 70.61% પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લામાં ધ્રોલ કેન્દ્રનું સૌથી વધુ 80.62% પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લામાં કુલ 164 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું 70.32% પરિણામ આવ્યું છે. દ્વારકા જિલ્લામાં ભાટિયા કેન્દ્રનું સૌથી વધુ 80.29% પરિણામ આવ્યું છે. દ્વારકા જિલ્લામાં કુલ 29 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દ્વારકા તથા કલ્યાણપુર તાલુકો સંપૂર્ણ અછતગ્રસ્ત છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ તેમની ટીમ સાથે અછતગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી હતી. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. કોંગ્રેસે રાજ્ય સરકાર પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો હતો. ઘાસ ડેપો ખોલવા, ટેન્કરથી પાણી પહોંચાડવું વગેરે રાહતના કાર્યો નથી થઈ રહ્યા. આ મુદ્દે કોંગ્રેસી નેતાઓએ રાજ્ય સરકારની નીતિઓની નિંદા કરી હતી. કોંગ્રેસી નેતાઓ સમગ્ર રાજ્યમાં સમીક્ષા પ્રવાસ કરશે, તેમજ રિપોર્ટ તૈયાર કરી રાજ્યપાલને આવેદનપત્ર આપશે. પત્રકાર પરિષદમાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જામનગર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર મુડુભાઈ કંડોરિયા વગેરે અગ્રણીઓ જોડાયા હતા. દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકામાં અંધારપટ છવાયો છે. દરિયામાં અંડરગ્રાઉન્ડ વીજ લાઇનમાં ફોલ્ટ સર્જાવાથી વીજ પુરવઠો ઠપ થયો છે. બેટ દ્વારકાના દરિયામાં બ્રિજ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન વીજ લાઇનના કેબલને નુકસાન થયું હતું. દરિયામાં વીજ લાઇન હોવાથી રિપેરિંગ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. વીજ કંપની દ્વારા યુદ્ધના ધોરણે કાર્યવાહી થઈ રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આવકની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની બની છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પાછળ રાખી રિલાયન્સ નંબર 1 કંપની બની છે. માર્ચમાં ઇન્ડિયન ઓઇલે 6.17 ટ્રિલિયન રૂપિયાની વાર્ષિક આવક મેળવી હતી. રિલાયન્સે 6.23 ટ્રિલિયન રૂપિયાની વાર્ષિક આવક મેળવી છે. કચ્છના જખૌ બંદરે કોસ્ટગાર્ડ પાકિસ્તાનની બોટ પકડી પાડી છે. બોટમાંથી 194 પેકેટમાં 109 કિલો ડ્રગ્સ મળ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 1000 કરોડ જેટલી છે. બોટ સાથે 13 પાકિસ્તાની નાગરિકો પણ પકડાયા છે. આ મુદ્દે પૂછપરછ ચાલી રહી છે. સમગ્ર ઘટના મોટા ડ્રગ્સ કૌભાંડ તરફ ઇશારો કરે છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.